સચિન પોલીસે ભાડે કાર લઈ 17 જેટલી મોટર કારોને સગે વગે કરનારા દલાલને ઝડપી પાડી તેની પાસેથી 9 મોટર કાર કબજે કરી હતી, તો રીઢાના એક સાથીદારને અગાઉ પોલીસે ઝડપી પાડ્યો છે. સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિનમાં કાપડ વેપારી અને તેના એક સંબંધીએ ભાડેથી ગાડીઓ આપવાના ચક્કરમાં દલાલની વાતમાં આવી ગયા હતા. સચિનમાં પંકજ ખત્રીની ગાડી લેવેટની ઓફિસ હતી. તેમાં ઓગસ્ટ 2022થી માર્ચ 2023 સુધીમાં અનિલ અને તેના ફોઈના દીકરાએ 13 ગાડીઓ ભાડેથી દલાલને આપી હતી. દલાલે વકીલ પાસે લખાણ પણ કરાવ્યું હતું, જોકે એજન્ટે લખાણમાં કાર ગીરવે આપવાનું લખાણ કરાવ્યું હતું. એજન્ટ શરૂઆતમાં ગાડીઓનું દર મહિને ભાડું આપી દેતો હતો. 1-2 મહિના ભાડું આપતા વેપારીએ તેના સંબંધીને પણ 3 કારો ભાડેથી મુકાવી હતી. જોકે બાદમાં એજન્ટે ભાડે આપેલી 17 કારો બારોબાર સગે વગે કરી ભાડું પણ આપ્યું નહોતું, જેના કારણે મામલો પોલીસમાં પહોંચવા પામ્યો હતો અને સચિન પોલીસે ગુનો નોંધી સચિનમાં ગાડી લેવેટનો ધંધો કરતા દલાલ પંકજ લક્ષ્મણદાસ ખત્રીની ધરપકડ કરી છે. આ ઘટનામાં હકીકત એવી છે કે ફરિયાદી શ્રી અનિલભાઈ જયસ્વાલ નાઓએ પોતાના તેમજ પોતાના સગા સંબંધી અને મિત્રોના નામેથી અલગ અલગ બેંકોમાંથી અલગ અલગ સમયે કુલ 17 જેટલી ફોર વ્હીલ ગાડીઓ લોન લઈ અને ખરીદ કરેલી હતી અને ત્યાર પછી તેમણે આ કામના જે ફરિયાદી આરોપી પંકજ ખત્રી એમની મિત્રતા હોય એમને આ પૈકીની ઘણી ગાડીઓ જે છે એ ભાડેથી ચલાવવા માટે આપેલી હતી. પરંતુ ત્યારબાદ પંકજ ખત્રીએ આ ગાડીઓ સગે વગે કરી દીધેલી અને ફરિયાદીને કોઈ ભાડું પણ આપતા ન હતા. આ બાબતે ગઈ તારીખ 15/3/2023 રોજ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાના કામે આરોપી દીપક પ્રવીણભાઈ રહ્યાણીને 26/4/2023 રોજ અટક કરવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન પંકજ ખત્રીને પણ આ ગુનાના કામે અટક કરેલ છે. હજુ પણ આ ગુનાના કામે 3 જેટલા આરોપીઓને અટક કરવાના બાકી છે. તેમના તપાસ દરમિયાન નામ ખુલેલા છે. આ 17 ગાડીઓ પૈકી સચિન પોલીસ સ્ટેશન દ્વારા કુલ 9 ગાડીઓ છે એ કબજે કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે. હાલ આરોપીની સાથે સાઠગાંઠ તેવા લોકોનું કોઈ વિસ્તૃત નામ નીકળ્યું એવું બહાર? મેં આપને કીધું એ પ્રમાણે અન્ય 3 આરોપીઓના નામો ખુલવા પામેલા છે, એની તપાસ તજવીજ ચાલુ છે, એટલા માટે હાલ આપને એઓના નામ જણાવી શકું તેમ નથી. વધુમાં સચિન પોલીસે અગાઉ આ ગુનામાં દીપક રૈયાણીની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે 9 ફોર વ્હીલ કબજે કરી છે, જ્યારે બાકીની ગાડીઓ કબજે કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.